શહેરમાં ગણેશ વિસર્જનને લઈને સુરત સીપીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. 3500 એફઓપી પણ પોલીસની મદદમાં રહેશે તેવું જણાવાયું હતું. કૃત્રિમ તળાવ પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તાપી નદીમાં અને દરિયામાં પણ બોટનો ઉપયોગ કરવામાં આવશે. 15 ડ્રોન કેમેરા સંવેદનશીલ વિસ્તારમાં ઉપયોગમાં લેવાશે. 978 પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ છે. હજીરા ખાતે 12 ક્રેન રાખવામાં આવી છે. 80 જેટલા બાઇક પણ પેટ્રોલિંગમાં રહેશે. રાજમાર્ગ ડિંગોલીમાં ધાબા પોઈન્ટ અને કોમ્બિંગ રાખવામાં આવશે. આ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં પણ મોનિટરિંગ કરવામાં આવશે. એક મહિનામાં 40 પાસાના કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2420 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે. 695 કેસ હથિયારબંધીને લઈને કરવામાં આવ્યા છે. ઉજવણી દરમિયાન ડીજે પર લાગણી ન દુભાય તેવા ગીતો વગાડવાના રહેશે. વિસર્જનના આગળના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જેથી વિસર્જનના દિવસે મોડું ન થાય. વિસર્જનના દિવસે પહેલા આયોજકો કોઈ રૂટની ખાતરી કરવાની રહેશે. 200 કરતા વધુ આગેવાનો સાથે વિસર્જન બાબતે ચર્ચા કરાઈ. 9 તારીખે વિસર્જન થશે. માટીની નાની મૂર્તિઓનું વિસર્જન તાપી નદીમાં કરી શકાશે. 5 ફૂટથી વધુ ઊંચાઈવાળી મૂર્તિઓનું વિસર્જનની વ્યવસ્થા અલગ કરાઈ છે. 82 સીસીટીવી કેમેરા રાજમાર્ગ પર લગાવ્યા છે. 2 એડિશનલ સીપી, 16 ડીસીપી, 28 એસીપી, 95 પીઆઈ, 237 પીએસઆઈ, 5000 કોન્સ્ટેબલ, 16 એસઆરપી, 1 આરએફ, 5600 હોમગાર્ડ, 1350 ટીઆરબી બંદોબસ્તમાં જોડાશે. અને ગણપતિ વિસર્જનની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા, એની સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિ, તમામ સ્ટેક હોલ્ડર્સના સંપૂર્ણ સહકારથી અત્યાર સુધી જે તૈયારીઓ ચાલતી હતી એના એક મૂળ વિચાર આપની સાથે શેર કરવા માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. ગઈકાલે એપીએમસી હોલમાં શાંતિ સમિતિના તમામ આગેવાનો સાથે અને બધા ધાર્મિક આગેવાનો સાથે રાજકીય આગેવાનોની હાજરીમાં ગણેશ વિસર્જન બાબતની ઝીણી ઝીણી તમામ વિગતો બાબતે ચર્ચા થઈ અને મને કહેતા આનંદ થાય છે કે બધાના સાથ અને સહકારથી આ વખતે ગણેશોત્સવ બહુ ધૂમધામથી ઉજવાઈ રહ્યા છે. ગણપતિ વિસર્જન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એના થોડાક મૂળ મુદ્દાઓ હું આપને આપું. આ તમામ તૈયારીઓ પોલીસ અને સુરત મહાનગરપાલિકાએ ગણેશ ઉત્સવ સમિતિની સાથે સંકલનમાં રહી ચર્ચા કરી, તમામ ધાર્મિક આગેવાનો સાથે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે લગભગ 5233 આયોજકશ્રીઓ દ્વારા વિસર્જન અંગેની પરવાનગી માંગવામાં આવેલ છે, જેમાંથી 4255 અરજીઓની પરવાનગી આપવામાં આવી છે અને બાકીને પરવાનગી આપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. અહીં નોંધપાત્ર બાબત આ પણ છે કે સંપૂર્ણ રાજ્યમાં લગભગ 82,000 ગણપતિજીની સ્થાપના થયેલ છે, જેમાંથી 68,000ની સ્થાપના એકલા સુરત શહેરમાં થયેલ છે. તો સુરત શહેર માટે આ એક બહુ વિશિષ્ટ તહેવાર, ઉત્સવ અને અવસર છે. લોકલ કૃત્રિમ તળાવોમાં જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થાય તે ખાસ જોવા માટે તમામ નાગરિકોને, તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરવામાં આવી છે. કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરતી વખતે નાગરિકોને, પબ્લિકને એન્ટ્રી આપવામાં આવશે નહીં. 5 ફૂટથી વધારે ઊંચાઈવાળી મૂર્તિઓને વિસર્જનનો સમય અને રૂટ આપવામાં આવશે અને આ રૂટ ઉપર જ તમામ નીકળશે. આ પ્રકારની બાંયધરી બધાએ આપી છે, આશ્વાસન આપ્યું છે કે એને વળગીને રહેશે. આ વખતે ખાસ કરીને 3500 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ, જેના જુદા પ્રકારની યુનિફોર્મ પણ આપવામાં આવી છે, આ લોકો પણ પોલીસની મદદમાં રહેશે. આ શહેરના નાગરિકો જ છે, બહુ જવાબદારી સ્વયંશિસ્ત સાથે આ લોકો પોલીસની સાથે રહીને ફરજ બજાવશે. રાજમાર્ગ, જે બહુ મુખ્ય માર્ગ છે આપણા માટે ગણપતિ વિસર્જનના અવસરમાં,
82 ખાસ આ અવસર માટે સીસીટીવી લગાડવામાં આવ્યા છે. કૃત્રિમ તળાવો પર પણ સીસીટીવી લગાડવામાં આવશે અને એના લાઈવ ટેલિકાસ્ટ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અને કોર્પોરેશનના કંટ્રોલ રૂમ ખાતે થશે. આ વખતે દરિયા અને તાપી નદીમાં 3 બોટના ઉપયોગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેથી ઝડપથી કોઈપણ જગ્યાએ પહોંચી શકાય અને દરેક જગ્યાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સૂચનાઓ પ્રમાણે નેચરલ વોટર સોર્સીસમાં એટલે નદીમાં કોઈ પ્રકારના વિસર્જનની કોઈ ક્રિયા ના થાય આ બાબતે કાળજી રાખવામાં આવશે. 15 જેટલા ડ્રોન કેમેરા બધા વધારે પડતી ગીર્દીવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ વખતે હજીરા ખાતે કુલ 12 જેટલી ક્રેનો રહેશે, જેમાં 2 ક્રેન રિઝર્વમાં પણ રાખવામાં આવશે. 975 પોલીસના માણસો બોડી વોર્ન કેમેરા સાથે, જે સરકારશ્રી દ્વારા આ વર્ષે ફાળવવામાં આવ્યા છે, જેથી પોલીસ પણ યોગ્ય અને વિવેકપૂર્ણ રીતે નાગરિકો સાથે વર્તન કરે અને નાગરિકો પણ પોલીસની સાથે બહુ જવાબદારીપૂર્વક વર્તન કરે આની ખાતરી થઈ જશે. 8 જેટલી QRT ટીમો વજ્રવાહન અને 2 વંકર વાહન સાથે સેન્સિટિવ વિસ્તારોમાં સ્ટેન્ડ ટુ રહેશે. 80 જેટલા મોડિફાઈડ એટલે ફ્લિકરિંગ લાઇટ સાથેના બાઇક પણ આ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં સતત ચાલુ રહેશે. રાજમાર્ગ ડિંડોલી તથા લિંબાયત ખાતે કોમ્બિંગ તથા ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં RAF અને SRP સાથે સાથે સ્થાનિક પોલીસની પણ ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ અને એને તૈનાત કરવામાં આવશે. ગણેશ વિસર્જનના રૂટ ઉપર BDDS દ્વારા એન્ટી સેબોટેજ ચેકિંગની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવો, આપ જાણો છો એ પ્રમાણે, દરેક ન્યૂઝ પેપરમાં એની એડવર્ટાઇઝમેન્ટ આપી છે. એના દરેકના એડ્રેસીસ બધાને મળી ચૂક્યા છે અને આપે જેમ હમણાં સાંભળ્યું એ પ્રમાણે પોલીસ કમિશનરશ્રી અને અમારી ગણેશ ઉત્સવ સમિતિની સાથે વ્યવસ્થિત રીતે દરેક ગણેશના વિસર્જન થાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. દરેક કૃત્રિમ તળાવો ઉપર ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવી છે. મેડિકલ ટીમ અને ફાયર ટીમ આ પણ ત્યાં હાજર રહેશે. સુરત મહાનગરપાલિકાના જે સ્થળો છે, નક્કી થયેલા સ્થળો ઉપર આપણી સંપૂર્ણ ટીમ, એટલે કે આશરે અમે અત્યારે ગણીએ છીએ એ પ્રમાણે 19 જેટલા અને એક બીજું 20 એમ કરીને 21 જેટલા સ્થળો ઉપર એવરેજ 35-40 લોકો આપણા સુરત મહાનગરપાલિકાના કર્મચારીથી લઈને બેલદાર સુધીના વ્યક્તિઓ ત્યાં હાજર રહેશે. ફાયરની ટીમ પણ ત્યાં હાજર રહેશે. સાહેબે કીધું એ પ્રમાણે જેમ બોટોની વ્યવસ્થા, આપણી લાશ્કરો પણ ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા સાથે હાજર, જેથી કરીને સારામાં સારી રીતે આપણે વિસર્જન કરી શકીએ. આપને જણાવતા આનંદ થશે કે કાલે સાંજના જે રેકોર્ડ આપણી પાસે મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ છે, એ 7153 જેટલા ગૌરી ગણેશોનું વિસર્જન ઓલરેડી આપણે કરી ચૂક્યા છે વ્યવસ્થિત રીતે, અને એ જ લાઈન ઉપર આપણે આગળ વધી રહ્યા છે. અને જેમ સાહેબે કીધું કે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે આપણા કૃત્રિમ તળાવોમાં વિસર્જન થાય એ જરૂરી છે, અને એના માટેની જે કંઈ પણ વ્યવસ્થાઓ છે એ સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે સજ્જ છે. મારી અગાઉ માનનીય પોલીસ કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ અને અમારા હિન્દુ મિલન મંદિરના સૂત્રધાર પ્રણેતા સ્વામી અમરીશાનંદ મહારાજ સાહેબે જે વાત કરી છે એમાં હું મારો સૂર પુરાવું છું. અને સુરત શહેર આર્થિક પાટનગર છે, કોમી એકતાનું પ્રતીક છે, ગુજરાતમાં અને દેશમાં નંબર 1 છે, અને આ શહેરમાં કોઈ કલંક નહીં લાગે એ માટે આપણે સૌએ સાથે મળીને કોમી એકતા સાથે ગણેશ વિસર્જન કરવાને માટેની તૈયારીઓ જે થઈ રહી છે એમાં અમારો બધાનો સાથ સહકાર છે. તાજિયા ખૂબ સારી રીતે વિસર્જન થયા, ગણેશ વિસર્જનની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે. માનનીય પોલીસ કમિશનરશ્રીએ અને કોર્પોરેશને અને ગણેશ ઉત્સવ સમિતિએ આને માટે ખૂબ તકેદારી રાખી છે
हूँ आ तमाम ने अभिनंदन आपूँ छूँ। आ त्यौहार युवानों त्यौहार है, रेकॉर्ड ब्रेक है कि 65,000 गणेश विसर्जन सूरत शहर में थाय शहर माटे गौरवनी बात है। आज गौरव त्यारे जलवाई रहेशे के त्यारे आपणे सूरत शहर ने एक नंबर राखीशू, कौमी एकता साथे आ विसर्जन करीशूँ। परंपरा मुजब मारा साहेबे कहूँ तेम ए अमारे त्यां जारे मोहरमना त्यौहारों में एमपी एमएलए मेयर साहेब पोलिस कमिश्नर साहेब बधा आवता होय छे, एज रीते चौक बजार में अमे समाज तरफ थी ताजा कमिटी तरफ थी अन्य एनजीओ तरफ थी एमनू स्वागत करीए छीए। एज रीते परंपरा मुजब आ वक्ते पण अमे हिंदू मिलन मंदिरना अग्रणी नू चौक बजार खाते स्वागत करीशू। बस आप सबने खूब शुभेच्छा, थैंक यू। एक मुद्दा छे, हजू घणा पूछपरछ करे छे के डुम्मसनो ओवारो चालू छे के नहीं, ए जरा थोड़ी ये हतु, परंतु मने कहता आनंद थाय छे के पोलिस कमिश्नर श्री अने अमारी बधानी एक साथे संकलन थी डुम्मसनो ओवारो दर वर्षे जे प्रकारे विसर्जन थाय छे, मोटी मूर्तिओनुं विसर्जन पण थशे एमां, अने साथे साथे त्यां कृत्रिम तळावो पण छे जेमां जे छे जेमां 5 फूट सुधीना मूर्तिओनुं विसर्जन कृत्रिम तळावोमां थशे, अने 9 फूट सुधीना जे मूर्तिओ छे ए मूर्तिओनुं विसर्जन दरियामां थशे। तमाम प्रकारनी व्यवस्था डुम्मस अने हाजीरा आ बे जग्यामां मोटी मूर्तिओनुं विसर्जन थवानुं छे। हिंदू मिलन मंदिरनुं गणपतिनुं विसर्जन અમે હાજીરામાં કરીએ છીએ અને આ વખતે પણ અમે હાજીરામાં જઈશું, માટે આ રીતે અમે પણ તમામ પ્રકારે વ્યવસ્થામાં સહકાર આપીએ છીએ, આપ સૌ પણ આપો એવી અમારી નમ્ર સૂચન છે। અસ્તુ। બ્યુરો રિપોર્ટ, એલકે ઇસાર ન્યૂઝ, સુરત।